રાજકીય પિતા બાપુનું કેવું એવું છે કે સાધુ સમાજને એ ધર્મનો સમાજ છે આપણા માટે સાધુ બ્રાહ્મણ અને હું તો જે વિસ્તારમાં રહું છું લગભગ આમાં ઘણા બધા બહેનો અને વડીલોને બેઠા છે હું બધા સાધુ સમાજ વચ્ચે જ રહું છું મારુતિનગરમાં મારું ઘર છે આજુબાજુમાં 200 ઘર સાધુ સમાજના જ છે બે પાંચ ઘર અમારી સમાજના છે એટલે હું તો નજીકથી ઓળખું છું સાધુ સમાજને આવી જ રીતે અમે બેટ દ્વારકાની અંદર પણ સાધુ સમાજ માટે 25 લાખના ખર્ચે હોલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે એટલે ખાલી બોલવાની વાત નથી બે વર્ષ પહેલાં હું બેટમાં ગયો હતો ત્યારે હરેશ ને બધા આગેવાન છે સાધુ સમાજના એણે કીધું હતું કે અમારી સમાજ નાનું છે અમે વાડી બનાવી શકીએ એમ નથી તો એના માટે ક્યાંક ને ક્યાંક તમે મદદરૂપ થાવ ત્યારે આપણે ટેકરીવાલા હનુમાન મંદિર પાસે 25 લાખના ખર્ચે સાધુ સમાજ માટે હોલ બનાવી દીધું છે એટલે એ બે ચાર દિવસમાં લોકાર્પણ છે એનું એવી જ રીતે અમે ચોક્કસ પાછળ ખરેખર આ સમાજને તમે આટલા બધા બેઠા છો તો ધન્યવાદ જે આ સમિતિના લોકોએ કેટલા દિવસો સુધી મહેનત કરી ને આ સરસ મજાનું આજે આયોજન કર્યું છે ખરેખર એને સમાજે પ્રોત્સાહિત કરવા જોઈએ આ એક ધાર્મિક પ્રશ્નની સાથે સાથે સમાજને આપણે આગળ લઈ જવાનો છે આપણા બાળકોને ભણાવવાની આપણા બાળકોને એક નવો રસ્તો ચીંધવાનો છે એના માટે હંમેશા સમાજે જે કોઈ પ્રયત્ન કરતા હોય ને એ આગેવાનો તાટીઓ ખેંચવાનો નથી તેનો હાથ ખેંચવાનો છે ને ઉપર લેવાના છે તાટીયા ખેંચ કોઈ સમાજમાં ન હોય છે તો જ સમાજની પ્રગતિ થશે હંમેશા પ્રોત્સાહિત કરવાના કે તમે તમે આગળ વધો અમે તમારી ભેગા છે આ કોઈ કાર્યક્રમ સહેલું નથી આજે આપણે ક્યાંક જવું હોય ને તો 10 મિનિટ અડધી કલાક આપણે બગાડી નથી શકતા કે મારે કામ છે દરેક વ્યક્તિ પોતાની રીતે વ્યસ્ત છે નાનામાં નાનામાં કામ છે જ્યારે આટલા તમારે આગેવાના તમારા પ્રમુખો સમિતિના આગેવાનો સમાજ માટે કાંઈ લઈને આગળ વધતા હોય ને તો સમાજ હંમેશા એને પ્રોત્સાહિત કરજો આ એક તમારું પગલું છે બીજા સમાજની વાડીઓના પ્રશ્ન આવશે